જ્યારે તમે કહો છો કે મારે અને મારા શરીરે એકસાથે ચાલવાનું છે એ તો મને સમજાય છે પરંતુ મન બીજે કશે જતું રહે છે એ દરેક વખતે તમારી સાથે નથી ચાલતું તમે અહીં બેઠા છો પરંતુ મન બીજે કશે હોઈ શકે ક્યારેક એ અલગ હોઈ શકે તો ક્યારેક આપણી સાથે પણ હોઈ શકે તો આ મારો પહેલો સવાલ છે એના પછી વારા ફરતી તમારું મન પણ ક્યાંય નથી જતું તે અહીંયા જ છે પરંતુ કોઈ વસ્તુ વિશે વિચારી રહ્યું છે શું તે ક્યાંય જાય છે તમારું મન ક્યાંય નથી જતું તે અહીંયા જ હોય છે અને બીજી કોઈ વસ્તુ વિશે વિચારી રહ્યું છે છતાં પણ તે અહીંયા ન તો તમારું શરીર ક્યાંય જાય છે ન તો તમારું મન ક્યાંય જાય છે ન તો તમે ક્યાંય જાઓ છો આ બધું એક એકાઈ છે એ હંમેશા એક એકાઈ બનાવે છે જો તમે કંઈક કરવા ઈચ્છતા હો તો તમારે એવું કંઈક કરવું પડશે જે એ બધા માટે કામ કરે તમે એને અલગ અલગ નહીં સાચવી શકો આને અલગ એને અલગ આ બધા એક સાથે હોય છે હોય છે ને તમારું મન ક્યાંય નથી જતું શું તમે એને ખોઈ બેઠા છો વાત બસ એટલી જ છે કે તમે તમારા મનની કલ્પનાઓથી છેતરાઈ રહ્યા છો મન ક્યાંય નથી જતું અહીંયા જ હોય છે અને કંઈ કલ્પનાઓ કરી રહ્યું હોય છે મન ક્યાંય નથી જતું પરંતુ તમારી ઓળખ એટલી ઊંડી છે અને તમે એટલા ખોવાયેલા છો કે તમે વિચારો છો કે મન ક્યાંય જઈ રહ્યું છે મન ક્યાંય પ્રવાસ નથી કરતું તે અહીંયા જ છે તમારે એ સમજવાની જરૂર છે કે તમારું મન બેકાબુ અને અંતહીન વિચારો સાથે એટલા માટે ભાગી રહ્યું છે કેમ કે તમે એ વસ્તુઓ સાથે પોતાની ઓળખ જોડી રાખી છે જે તમે નથી જે ક્ષણે તમે પોતાની ઓળખ એવી વસ્તુઓ સાથે જોડી લો છો કે જે તમે નથી ત્યારે મન નિરંતર ચાલ્યા કરે છે તમારી ઓળખ બધી વસ્તુઓ સાથે જોડી દો છો અને તમે તમારા મનને રોકવાની કોશિશ કરી રહ્યા છો હું તમને કહું છું જો તમે લાખો વર્ષો સુધી પ્રયત્ન કરશો તો પણ આવું નહીં થાય આ થઈ શકે જ નહીં જો તમે તમારી ખોટી ઓળખોને ભૂસી નાખો એ જ પડે તમે જોશો કે તમારું મન એકદમ અરીસા જેવું ચોખ્ખું થઈ જશે એ કશું જ નહીં કહે બસ બધી વસ્તુને પરિવર્તિત કરશે મન એવું જ હોવું જોઈએ તમારું મન એક એવું સાધન છે જે ત્યારે સારી રીતે કામ કરે છે જ્યારે એમાં સ્પષ્ટતા હોય છે ને એવું છે ને તમારું મન અહીંયા દરેક પ્રકારની કાલ્પનિક વસ્તુઓ વિશે વિચાર કરવા માટે નથી એ તો જીવનમાં ભટકાવે છે તમારું મન તમને જીવનમાં સ્પષ્ટતા અને ઊંડાણ સુધી લઈ જવા માટે છે પરંતુ અત્યારે તમારું મન બસ મૂંઝવણના એક દડા જેવું છે ફક્ત એટલા માટે કે તમે કેટલી વસ્તુઓ સાથે તમારી ઓળખ જોડી રાખો છો કે જે પોતે નથી અને હવે તમે એને રોકવાની કોશિશ કરી રહ્યા છો એને રોકવાનો કોઈ ઉપાય નથી તમે બહુ જ ખરાબ ખોરાક ખાધો છે અને તમારા પેટમાં ગેસ થઈ ગયો તમે એને રોકી ન શકો તમે ખરાબ ભોજન જમ્યા છો એ એનું પરિણામ આવ્યું છે તમે ઘણી વસ્તુઓ સાથે તમારી ઓળખ જોડવાની ભૂલ કરી છે અને મન સતત ચાલ્યા કરે છે તમે એને રોકી નથી શકતા એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે શું કરો છો તમે ભગવાન વિશે વિચારો ભગવાન તમને ઘણી બધી જગ્યાએ લઈ જશે હવે તમે અહીંયા બેઠા છો અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ તમે તમારા બાર અથવા રેસ્ટોરન્ટ અથવા મિત્ર અથવા સિનેમા અથવા કોઈ વસ્તુ વિશે વિચારી રહ્યા છો હવે લોકો માત્ર ભગવાન વિશે વિચારે તો બધું બરાબર છે તમે રામ અથવા કૃષ્ણ વિશે વિચારો તો તમે રામ અને કૃષ્ણ સાથે સિનેમામાં જશો એમની પ્રકૃતિ છે રામ પોતે તમને બારમાં લઈ જશે રામ સ્વયં તમને રેસ્ટોરન્ટમાં લઈ જશે તમે એને રોકી નહીં શકો તમે તમારી જાતને એ વસ્તુ સાથે વિચારશો તે તમને રોકી નહીં શકે તો અહીંયા જે કરવામાં આવી રહ્યું છે તે તમારા મનને કાબૂમાં કરવા માટે નથી આ એ વિશે જાગૃતતા લાવવા માટે છે કે તમે શું નથી હવે સૌથી પહેલાં પાયાની ઓળખ તમારું શરીર છે તમે ઓળખ જોડી રાખી છે તમારા શરીરથી તમારા કપડાંથી તમારી હેરસ્ટાઇલથી તમારી દાઢીથી પણ છે કે નહીં ઘણી ઊંડી ઓળખ છે ને તમારી પત્ની તમારા બાળકો તમારો પરિવાર તમારું શિક્ષણ તમારું ધર્મ અગણિત ઓળખો આ બધી ઓળખો સાથે તમે એક શાંત મન ઈચ્છો છો એવી કોઈ વસ્તુ નથી હોતી એ જ કારણ છે કે અમે તમને શૂન્ય નામની સરળ પદ્ધતિ આપી છે જ્યાં તમે તમારા મનથી થોડું અંતર લાવો છો એકવાર જ્યારે આ અંતર થઈ જાય છે તો એ પછી બગબગ કરવાવાળું મન પણ હોય તો પણ ફરક નથી પડતો તમે મનથી અલગ એકવાર જ્યારે તમે મનથી અલગ થઈ છો ત્યારે તમે બધી ઓળખોથી પણ અલગ થઈ જાઓ છો કેમકે મન જો ઓળખ ઊભી કરે છે છે ને તો દરેક પ્રકારની વસ્તુઓ ન વિચારો બસ આ પદ્ધતિને ઉપયોગમાં લો ત્યારે વસ્તુઓ થશે એવી વસ્તુઓ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય